સુરતના ડબોલી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચારમાં જીવા પામી છે. સુરતમાં વધી રહેલી આપઘાતની ઘટનાઓ વચ્ચે સુરતના ડભોલી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કિશોરસિંહ પઢેરિયાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સવારે 7-8 જેટલા ફોન કિશોરસિંહને કરાયા હોવા છતાં ફોન ન ઉઠાવતા તેમના ઘરે જઈ ફાયરના કર્મચારીઓએ તપાસ કરતા બારીમાંથી કિશોરસિંહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરાઈ હતી, જેથી પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબજો લઈને તપાસ હાથ ધરી હતી. મારું નામ પ્રિન્ટેશ પટેલ, ડભોલી ફાયર સ્ટેશન, સબ ફાયર ઓફિસર, સ્ટેશન ઇન્ચાર્જ. ઘટનામાં સવારે 6 વાગે તમામ કર્મચારીઓ જોબ પર હાજર થાય છે અને એમની હાજરી પૂરવામાં આવે છે. હાજરી પૂરતા ડ્રાઈવર કિશોરસિંહ પઢેરિયા જોબ પર ફરજ પર હાજર ના થયેલ એટલે હાજર અધિકારી અને પેરા ડ્યુટી પરના કર્મચારીએ ફોન કરેલ 8-10 ફોન કરીને એમણે ફોન ના ઉચકા એટલે કર્મચારી 6:30 વાગ્યાની આસપાસ સવારે એમના ઘરે તપાસ કરવા માટે મોકલેલ. 6:30 તપાસ કરતા દરવાજા અંદરથી બંધ હતા, કોઈએ દરવાજા ખોલેલ નથી અને દરવાજા ઠોકીને ટ્રાય કરી પર કોઈ અંદરથી રિસ્પોન્સ ન મળતા વોશરૂમની ફોલ્ડિંગ બારીના કાચને ખોલીને કર્મચારી માર્શલને અંદર પ્રવેશ કરાવતા સદર કર્મચારી નામે કિશોરસિંહ પઢેરિયા સારીને પંખા જોડે બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળેલ. ત્યારબાદ પોલીસ કંટ્રોલને, ફાયર કંટ્રોલને, લાગત અધિકારીશ્રીઓને જાણ કરવામાં આવેલ. 108ની ટીમને બોલાવેલ. 108ની ટીમના હાજર કર્મચારીઓએ એમને મૃત જાહેર કરેલ. ત્યારબાદ પોલીસ ઇન્વેસ્ટિગેશન ટીમ અને પોલીસ ટીમ દ્વારા સદર બોડીને સ્મીમેર ખાતે રવાના કરેલ છે, જેથી કર્મચારી આજે હાજર નથી. ફેમિલીમાં એમની એક 13 વર્ષનો એક છોકરો છે અને વાઇફ છે, જે બંને હાલમાં ગામ છે અને આ કર્મચારી ઘરમાં એકલા છેલ્લા 2-3 દિવસ ત્યાં હતા.